નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સિંગ બાબતે તાજેતરમાં નવો પરિપત્ર કરવામાં આવેલ છે તો આજે આપણે આ વિડીયોમાં તાર ફેન્સિંગ સહાય યોજના અન્વયે જે નવો પરિપત્ર થયેલ છે તે પરિપત્રની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર આવી માહિતી જ્યારે પણ નવી મૂકવામાં આવે ત્યારે તેની જાણ તમને થઈ જાય અને નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તાર ફેન્સિંગ સહાય યોજના તો આ યોજના કેટલી સહાય મળશે ક્યાં અને ક્યારે ફોર્મ ભરાશે તે અંગેની સંપૂર્ણ માહિતી જે આપણે આ ઓફિશિયલ પરિપત્ર થયેલ છે તે પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આપણે હવે તે પરિપત્ર જોઈએ સને બે હજાર વીસ એકવીસ આયોજન એટલે કે પ્લાન બજેટ હેઠળ આ પરિપત્ર કરવામાં આવેલ છે જેમાં વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળા તારની વાળ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની આ યોજના છે તે વિષય રાખવામાં આવેલ છે જે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ આઠ બાર બે હજાર વીસના રોજા પરિપત્ર કરવામાં આવેલ છે તો કોઈપણ યોજના જ્યારે તેની જોગવાઈઓ અને શરતો નક્કી કરવામાં આવે છે ત્યારે તે જે તે વિભાગ દ્વારા તેની પરિપત્ર એટલે કે ઠરાવ બહાર પાડવામાં આવતો હોય છે તો આ ઠરાવ એ આઠ બાર બે હજાર વીસના રોજ બહાર પાડવામાં આવેલ છે તો હવે આપણે આ ઠરાવની વિગતો જોતા જઈએ તો મિત્રો આ ઠરાવ છે કે સરકારશ્રી દ્વારા કાળજીપૂર્વકની વિચારણાને અંતે આ યોજનાની અમલીકરણ કચેરી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડને બદલે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નીચે મુજબ અમલીકરણ કરવાનું અને સને બે હજાર વીસ એકવીસના અંદાજપત્રમાં થયેલ રૂપિયા એક લાખની જોગવાઈમાં રૂપિયા ઓગણીસ હજાર નવસો નવ્વાણું લાખ વધારો કરી અને રૂપિયા વીસ હજાર લાખની આ જોગવાઈને સને બે હજાર વીસ એકવીસના સુધારેલા અંદાજોમાં સરભર કરવાની તથા નીચે દર્શાવેલી શરતોને આધીન ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવાનું ઠરાવવામાં આવે છે તો મિત્રો જે અગાઉ આ યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા થતું હતું તેના બદલે હવેથી આ યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે અને જે વર્ષ બે હજાર વીસ એકવીસના અંદાજપત્રમાં એક લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી પણ તેમાં ઓગણીસ હજાર નવસો નવ્વાણું લાખનો વધારો કરી અને તે વીસ હજાર લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને તે સુધારેલા અંદાજોમાં સરભર કરવાની અને નીચે જણાવેલી શરતોને આધીન રહી અને આ યોજનાને વહીવટી મંજૂરી મળી ગયેલ છે તો હવે આપણે યોજના જોતા જઈએ તો મિત્રો આ યોજના છે જેમાં મુદ્દા નંબર એક છે કે આ યોજના હેઠળ ખેડૂત અથવા તો ખેડૂતોએ જૂથમાં તેમની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછા પાંચ હેક્ટરનો વિસ્તાર ક્લસ્ટર તરીકે માન્ય રહેશે તો કોઈ પણ ખેડૂત અથવા તો ખેડૂતો ભેગા થઈ અને તેમનું એક જૂથ બનાવવાનું છે અને તેમની જમીનનું એક ક્લસ્ટર બનાવવાનું રહેશે અને કલસ્ટર બનાવી તે ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકશે અને તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો પાંચ હેક્ટરનો વિસ્તારને એક કલસ્ટર તરીકે માન્ય ગણવામાં આવશે તો મિત્રો જો પાંચ હેક્ટરનો વિસ્તારનો એક ક્લસ્ટર બનાવી અને તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મુદ્દા નંબર બે છે કે દરેક કલસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે તો તમે જે બે ચાર કે પાંચ જે કંઈ ખેડૂતો ભેગા થઈ અને તમે ક્લસ્ટર બનાવો છો તેમાંથી તમારે તે કલસ્ટર માટે એક કોઈ પણ એક ખેડૂતને ગ્રુપ લીડર બનાવવાનો રહેશે ત્યાર પછી મુદ્દા નંબર ત્રણ છે કે જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મંજૂર કરવાની રહેશે એટલે કે મિત્રો જે જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની જે અરજીઓ આવે તે અંગે રનિંગ મીટર દીઠ રૂપિયા બસોની સહાય અથવા તો જે ખરેખર ખર્ચ થાય છે તેના પચાસ ટકા સહાય મંજૂર કરવા પાત્ર રહેશે તો આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજૂર કરવા પાત્ર થશે તો આમાં આપણે જોઈએ કે દાખલા તરીકે મી મીટર દીઠ બસો રૂપિયા અથવા તો ખર્ચના પચાસ ટકા તો ધારી લો કે તમારે પ્રતિ મીટર જે ખર્ચ છે તે એકસો ને પચાસ રૂપિયાનો થયો તો તમને આ બસો રૂપિયા નહીં પણ એ બેમાંથી જે ઓછું હોય તો એકસો પચાસ રૂપિયા એ બેમાંથી ઓછું હશે તો તમને એકસો પચાસ રૂપિયા લેખેની સહાય મળવાપાત્ર થશે અને બીજા ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે માની લો કે તમારે બસો રૂપિયાના બદલે જે મીટર દીઠ ખર્ચ છે તે બસો પચાસ રૂપિયાનો ખર્ચ થયો મીટર દીઠ તો આ બેમાંથી જે ઓછું હોય તો આ બેમાંથી માંથી બસો રૂપિયા ઓછું છે તો આવા કિસ્સામાં ખેડૂતોને જે બસો રૂપિયા લેખેની આ સહાય મળવાપાત્ર થશે તો આમ જે ખરેખર ખર્ચ અથવા તો રનિંગ મીટર દીઠ બસો રૂપિયા એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી મુદ્દા નંબર ચાર જોઈએ કે આઈ ખેડૂત પોર્ટલ મારફત અરજી મેળવવાની રહેશે અને જિલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે તેમજ વધુ અરજીઓ આવે તેવા કિસ્સાઓમાં ઓનલાઈન ડ્રો સિસ્ટમથી મંજૂરી આપવાની રહેશે પરંતુ વર્ષના અંતે ડ્રોમાં પસંદ ન થયેલી અરજીઓ પછીના વર્ષ માટે કેરી ફોરવર્ડ કરવાની રહેશે જેથી લાભાર્થીઓને ફરીથી અરજી કરવાની જરૂરિયાત ન રહે તો આ મુદ્દામાં જોઈએ તો મિત્રો આ જે યોજના માટેની અરજી છે તે જે તે સમયે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે અને તે અંગેનો જે લક્ષ્યાંક છે તે માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવશે અને તે લક્ષ્યાંક જિલ્લાવાઈ નક્કી કરવામાં આવશે અને જો વધુ અરજીઓ આવશે તો તે ઓનલાઈન ડ્રો સિસ્ટમથી જે તે અરજીઓને મંજૂરી ક્રમ સહ આપવામાં આવશે અને વર્ષને અંતે જ્યારે ડ્રોમાંથી બાકી રહી ગયેલી અરજી હોય તે આગલા વર્ષ માટે અરજીઓને ગણી લેવાની રહેશે અને ત્યાર પછી જે આગલા વર્ષમાં તે અરજીઓમાંથી ડ્રોમાં લેવામાં આવશે એટલે જેથી કરી અને આ લાભાર્થીઓને ફરીથી અરજી કરવાની જરૂર રહેશે નહીં તો તમે આ એકવાર અરજી કરો છો તો તમને તે પછીના વર્ષ માટે પણ તે અરજી માન્ય ગણાઈ જશે એટલે ફરીથી અરજી કરવાની જરૂર રહેતી નથી ત્યાર પછી ક્રમ નંબર ચાર છે કે અરજીને મંજૂરી આપતા પહેલાં સ્થળ પર તાર ફેન્સિંગ કરેલ નથી તેની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનથી ચકાસણી કરવાની રહેશે તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનથી ચકાસણી કરવાની રહેશે અને આખરી ચૂકવણી છે તે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના રિપોર્ટ બાદ જ કરવાનું રહેશે અને ચકાસણી સમયે જે જીપીએસ લોકેશન ટેગિંગ કરવાનું રહેશે તો જ્યારે અરજી મંજૂર કરવામાં આવે છે ત્યારે મંજૂર કરતા પહેલાં તે સ્થળે તાર ફેન્સિંગ કરેલ નથી તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી જ્યારે તમારી કામગીરી પૂર્ણ થઈ જાય તો તે કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ થર્ડ પાર્ટી દ્વારા ચકાસણી કરવામાં આવશે અને તેમના રિપોર્ટ મુજબ જ તમારી જે છે ચૂકવણું એ અંતિમ ચૂકવણું કરવામાં આવશે અને તે ચકાસણી સમયે જે જીપીએસ લોકેશન ટેગિંગ કરવામાં આવશે આ યોજનાની અમલીકરણ એજન્સી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ રહેશે તો તે આપણે અગાઉ પણ જોઈ ગયા કે આ યોજનાનું અમલીકરણ હવેથી જ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર છ છે કે આ યોજનાના અમલીકરણ અંગેની માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અલગથી બનાવવાની રહેશે અને તે રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવવાની રહેશે તો આ યોજના અંગે જે કંઈ ગાઈડલાઈન છે તે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નક્કી કરશે અને ત્યાર પછી તે રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવશે ત્યાર પછી ક્રમ નંબર સાત છે કે આ યોજનાના અમલીકરણ માટે થનાર ખર્ચના પાંચ ટકા વહીવટી ખર્ચ જેમાં પ્રચાર પ્રસારનો ખર્ચ સમાવેશ છે તો આ પાંચ ટકા રકમ એ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડને મળશે ક્રમ નંબર આઠ છે કે તાર ફેન્સિંગના માલ મટિરિયલ્સના સ્પેસિફિકેશન્સ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લિમિટેડે અગાઉથી નક્કી કરી અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે તો જે આ તાર ફેન્સિંગ કરવામાં આવશે તે તાર ફેન્સિંગનું માલ અને મટીરિયલ કેવા પ્રકારનું વાપરવું તે અંગેના સ્પેસિફિકેશન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી નક્કી કરશે અને તે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર નવ છે કે તાર ફેન્સિંગની ડિઝાઇન તો આ ડિઝાઇન પણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ તૈયાર કરી અને તે પણ રાજ્ય સરકારની મંજૂરી મેળવી અને પ્રસિદ્ધ કરવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર દસ છે કે નક્કી કરેલ ડિઝાઇનથી હલકી ગુણવત્તા અથવા તો ઓછા માલસામાનવાળી તારની વાળ ખેડૂત બનાવી શકશે નહીં અને ખેડૂતના જૂથ દ્વારા જે વધુ ખર્ચે ફેન્સિંગ બનાવવામાં આવે તો તે નિર્ધારિત સહાયનો તે ઉપરાંતનો વધારાનો ખર્ચો થશે તે ખેડૂતે પોતે ભોગવવાનો રહેશે તો જ્યારે આ યોજનાનો લાભ લોશો ત્યારે તો આ નક્કી કરેલી ડિઝાઇનથી હલકી ગુણવત્તા અથવા તો ઓછા સામાનવાળી જે તારની વાળ છે તે ખેડૂતો બનાવી શકશે નહીં અને જો બનાવશે તો તે સહાયપાત્ર રહેશે નહીં તેનું ખાસ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું અને જે વધારાનો ખર્ચો થશે તે ખેડૂતોએ પોતે ભોગવવાનો રહેશે તેનું પણ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી ક્રમ નંબર અગિયાર છે કે ખેડૂત અથવા તો ખેડૂતોએ વાળ બનાવ્યા પછી તેની નિભાવણી અને જાળવણી પોતાના ખર્ચે એટલે કે સ્વખર્ચે કરવાની રહેશે ત્યાર પછી આગળ ક્રમ નંબર બાર છે કે આ યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એક જ વખત મળશે અને જો અગાઉ આ યોજનાનો લાભ મળી ગયેલ હોય તો તે સર્વે નંબર માટે પુનઃ જૂથના સભ્ય તરીકે આ યોજનામાં લાભ મળી શકશે નહીં તો આ યોજના માટે જે સર્વે નંબર દીઠ એક જ વખત લાભ મળવા પાત્ર થશે અને જો અગાઉથી લાભ મેળવેલ હશે તો તે સર્વે નંબર માટે આ જૂથના સભ્યમાં ગણવામાં આવશે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી ક્રમ નંબર તેર છે કે આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાનો રહેશે તો જે સિંગની આ યોજના છે તે સમગ્ર રાજ્ય માટેની આ યોજના છે તેનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે અને ત્યાર પછી અહીંયા નીચે તેની શરતો આપવામાં આવેલ છે તો આ શરતો જે ખાસ કરી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ને લાગુ પડતી હોય તેવું જણાય છે તો તે આપણે વધારે વિગતવાર ચર્ચા નથી કરતા જો તમે વાંચવા માંગતા હોય તો આ વિડીયોના સ્ક્રીનશોટ પાડી અને વાંચી અને તે સમજી શકો છો અને ત્યાર પછી તેના બજેટ સદર તો આ બજેટ સદરની માહિતીઓ પણ આપવામાં આવેલ છે તો મિત્રો આ પરિપત્ર એ શૈક્ષણ અધિકારી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જે શિક્ષણ અધિકારી છે સુમિત ચૌધરી સાહેબ તેમની સહીથી બહાર પાડવામાં આવેલ છે તો આમ તાર ફેન્સિંગ સહાય યોજનાની આ માહિતી હતી તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ